આ નેક્સ્ટ પેર જે આપણે મેચ કરી તે હતી નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત અને અહીંયાથી નવરાત્રિ મીન્સ નાઇન નાઇટ્સ. અને મિત્રો લેટરના એન્ડમાં આપણે જે પીસીસ મેચ કર્યા છે એ છે આ પીસ અને આ પીસ. બાકી રહેલો પાર્ટ તમે જોઈ શકો છો, ઉપરનો પાર્ટ બાકી રહી ગયો છે. હવે આપણું જે છેલ્લું ટાસ્ક છે એ છે આ બંને પીસ ઓફ લેટરને જોઈન કરવાનું, અને હા એને નંબરિંગ કરવાનું પણ બાકી છે. કયો નંબર લગાવીશું અહીંયા? 1, 2, 3, 4. અહીંયા તો 7 અને 8 લગાવ્યા છે, તો આપણે અહીંયા લખીશું 5 એન્ડ 6. ચાલો આપણે એકવાર ચેક કરી લઈએ કે આ પીસ ઓફ લેટરના વાક્યો મેચ થાય છે કે નહીં. ધ ડાન્સ ટેક્સ પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ, પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ. આપણે યોગ્ય રીતે આ પેરેગ્રાફ જોઈન કર્યો છે. તમે પણ તમારા ટેક્સ્ટ બુકમાં આ રીતે નંબરિંગ કરી લેજો. આખો લેટર ફરી એકવાર વાંચજો, તમને ખૂબ જ મજા આવશે. અરેન્જ કરેલા લેટરનું એક એક્ઝામ્પલ તમારી સ્ક્રીન પર પણ છે. હું આ બંને પીસીસ વાંચું છું. ડિયર કવિતા, હાવ આર યુ? આર યુ ઓકે નાવ? આર સ્ટીલ સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ? આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર. Do you want anything from the market? I will buy a set of chaniya choli for me. Navratri is round the corner, so I am preparing myself for it. Usually, a week in advance, we start the preparations. Do you know the festival of Navratri? Let me tell you something about it. Students, read the letter at home as I have read. We will do some exercises based on this letter in the next class. I hope all of you have enjoyed this class. Bye bye, friends.